નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કુંજ મારો વાતમાં આજે વાત કરીશું મોબાઈલ જે દૂષણ બન્યું છે અત્યારે મોબાઇલથી દૂષણો સમાજના યુવાનો બાળકોમાં ઘુસી ગાય છે તેમાંનું એક ઓનલાઈન ગેમિંગ જી હા વિકાસ પણ થાય છે ડિજિટલાઇઝેશનની વાતો પણ થાય છે પરંતુ જે વસ્તુનો ઉપયોગ યોગ્ય પ્રકારે થવો જોઈએ તે પ્રકારે ક્યાંક તે વાત દૂષણ પર બનતું જઈ રહ્યું છે અને આ વાત આવીને અટકે છે મોબાઇલ પર ભારતમાં મોબાઈલ થકી ઓનલાઈન ગેમિંગ માર્કેટ અહીં અઢી અબજ ડોલરનું છે અને તેનો ક્રેઝ જોતા તે બે હજાર છવ્વીસ સુધીમાં સાત અબજ ડોલર પર પહોંચશે નવરાશના પળોમાં કોઈ જુવાનીઓ મોબાઇલમાં માથું નાખીને બેઠો હોય છે બાળકો અને યુવાનોના ભવિષ્ય ઉપર તેની મોટી અસર થઈ રહી છે ત્યારે ગેમ પર ઓનલાઇન જુગારનું લેબલ પણ વાગી ગયું છે ત્યારે આ મુદ્દે ભાવનગરની જનતા શું કહી રહી છે આ મુદ્દા પર આવો સાંભળીએ રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશમાં જે યુવા પેઢી છે તે કહી શકાય કે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી છે ખાસ કરી કરીને જે માતા પિતા છે તેનો એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ઓનલાઈન ગેમિંગને લઈને અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા છે ઘણા કિસ્સાની અંદર ક્રાઇમ પણ થયા છે પરંતુ ઓનલાઈન ગેમિંગને લઈને યુવાધન કેવું બરબાદ થઈ રહ્યું છે તેની વાત આપણે યુવાનો સાથે કરશું ભાવનગરના યુવાનો આપણી સાથે છે છે કોટીલા આપણી સાથે છે તેની સાથે વાત કરશું શું કહેશો ઓનલાઈન ગેમિંગ છે યુવા પેઢીની માટે કેવું દૂષણ છે પહેલી વાત ગુજરાત અને ભાવનગરની આપણે મુખ્યત્વે વાત કરીએ તો બેરોજગારી વધતી જાય છે અને હીરો હિરોઈન છે કે આ એક જેને કહેતા હોય છે યુવાનો એવા લોકો છે તે ઓનલાઈન ગેમિંગ એટલે કે રમી છે પત્તી છે આવા બધા જુગાર જે ઓનલાઈન ચાલુ થયા છે એમાં શોર્ટકટ રસ્તાઓથી પૈસા કમાવવાની લોભામણી લાલચો આપે છે જેના કારણે થઈને યુવાધન છે તે આવી ગેમિંગમાં પાછળ પૈસા નાખવા માટે પ્રેરિત થાય છે હવે જોવા જેવું એ છે કે ગુજરાતમાં અને ભાવનગરમાં કાયદેસર સરકારે જુગાર ઉપર બેન્ડ રાખેલો છે બેન્ડ રાખેલો છે તો શું ઓનલાઈન ગેમિંગ છે એ ગેમિંગ નથી ઓનલાઈન જુગાર છે એ જુગાર નથી તમે ઘણી બધી એપ્લિકેશનોના નામ સાંભળા હશે ટીવીમાં આઈપીએલ ચાલુ થાય એટલે અમુક અમુક નામચીન લોકો જે એપ્લિકેશનો સાથે જોડાયેલા છે તેવા નામચીન લોકો છે તે એપ્લિકેશનનું પોતે પ્રદર્શન કરે છે અને એમાં કહે છે કે આમાં તમે પાંચ હજાર છ હજાર કે હજાર રૂપિયા રોકો તમને ભવિષ્યમાં અમે પાંચ લાખ રૂપિયા આપશું સાત લાખ રૂપિયા આપશું આવી લોભાવણી લાલચોથી યુવાનો ખૂબ આકર્ષિત થાય છે કારણ કે રોજગાર છે નહીં એટલે આવી લોકોની લાલચોમાં નાનું નાનું રોકાણ કરીને મોટા કરોડપતિ બની જવાનો એ રહેતો રહે એવું તેમના સપનો જોતા હોય છે જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઓનલાઈન ગેમિંગની છે કાયદો લાગુ જરૂરી પડવો જોઈએ યુવા પેઢી કેવી રીતના બરબાદ થાય છે યુવા પેઢીની ઉપર કેવી અસર કરે છે યુવા પેઢી અત્યારે એવી રીતે બરબાદ થાય છે કારણ કે ગેમિંગ ઝોન હોય કે આ યંત્રની ગેમ હોય બરોબર છે આ તીન પટ્ટી હોય કે બીજી બધી ઓનલાઈન બધી ગેમ હોય કલાકારો અને ક્રિકેટરો જાહેરાત કરતા હોય મોટી મોટી એમાં ઘણા બધા પરિવારો બરબાદ થઈ ગયા છે ઘણા લોકોએ સુસાઈડ કર્યું છે કારણ કે હવે સરકાર જ જો આની ઉપર નિયંત્રણ નથી કરતી તો હવે આને બડાવો મળવાનો ને ઓનલાઈન ઘણા બધા ઓનલાઈન પણ ફ્રોડ થાય એટલે અત્યારે તમે નાના યુવાનોથી લઈને મોટા હુદી કારણ કે અત્યારે ઘણા બધા કિસ્સામાં હું નામ નહીં આપું ઘણા બધા કિસ્સામાં સુસાઈડ કર્યા છે ઘણા બધાની લાશ પણ મળી છે કારણ કે ગેમિંગ ઝોનના હિસાબે લોભ લાલચમાં કે અત્યારે એમ થાય કે ભાઈ મારે ધંધો નથી ને ઓછી આવક છે

ઓનલાઈન ગેમ ભાઈએ કીધું એમ સેલિબ્રિટીઓ તેનું પ્રમોટ કરે છે વિડીયો આપે છે પાંચ રોકાણ કરો દસ જીતો તો આ જુગાર કહી શકો કે નહીં તમે કાયદાની ભાષામાં હા કાયદાની ચોક્કસ ભાષામાં અમે જુગાર કહી શકતા હોઈએ છીએ પરંતુ જે વસ્તુ જે છે તો આની ઉપર કોઈ કાર્યવાહી પોલીસે કરી છે ખરી ના અત્યારે તો કોઈ પોલીસ હાલ કોઈ કાર્યવાહી નથી કરી રહી હા થવી જોઈએ સો ટકા થવી જોઈએ જેથી કોઈ દેશના યુવાનો આ બાબતે ટૂંકા રસ્તા કોઈ ના અપનાવે અને શોર્ટકટ રસ્તા અપનાવવાથી કોઈને કોઈ તકલીફ પડતી હોય છે પરંતુ જે છે એ અત્યારે હાલ ચાલુ છે ને એની ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે કે અત્યારે દૂષણ એવું થયું છે કે જે છોકરાઓ છે છોકરાઓ અઢાર વર્ષના થાય છે એટલે એને તરત જ તેનું આધાર કાર્ડ નીકળી જતું હોય છે અને આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નીકળી જાય અઢાર વર્ષની ઉંમરથી એટલે તરત જ તે એને બજાજ ફાઇનાન્સ કે કોઈ લોન આપી દેતા હોય આ લોન લીધા પછી અઢાર વર્ષનો છોકરો ઘરેથી પૈસા ન મળતા હોય એટલે એનો ઘરેથી પૈસા નહીં મળવાના મિસયુઝ કરીને અને લોન થી આ ગેમ ઝોનમાં અમારા તાલુકાના અમારા અમારા લોકો જે હું મારા પરિચયમાં છે નામ નહીં આપું એવા લોકો સુરત ની અંદર બહુ મોટા પાયે દુબઈમાં બેઠીને આ ગેમ ઝોન ચલાવે છે સરકાર તો ચલાવે છે આ તો એકદમ એટલી ગલત વસ્તુ કહેવાય કે આની આને બહુ ગંભીરતાથી લેવા જેવી વસ્તુ છે કેમકે મેં મારી નજર અમે પાંચ થી છોકરાઓને મરતા જોયા છે જ્યારે પોલીસ ક્યારે આવા લોકોની ફરિયાદ કરતા ત્યાં પોલીસ દસ પંદર વીસ લાખના તોડ કરીને એને મૂકી દેતો હતા મારી પાસે સાબુતી દાખલો છે કે કયા અધિકારીએ કોને પકડ્યો હતો અને કેટલા લાખ રૂપિયા લઈને એને છોડી દીધો એટલે ગેમ ઝોનમાં મિલીભગત ચાલે છે એટલે ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ આ ગેમ ઝોન છે ને એ સુરત જેવા મોટા સિટી છે એના ભરખી જશે ઘણા બધા બાળકો ઘણા બધા દીકરાઓ બહુ હેરાન થઈ ગયા છે અને બધું આની આની ખાસ ગંભીરતા લેવી પડે એવું છે એ ચોક્કસ જે ભાવનગરના યુવાનો છે તમને જણાવ્યું કે ગેમ ઝોનના કેટલા દૂષણો છે ધીમે ધીમે વધતા જાય છે કાયદાની અંદર જુગાર એક્ટ છે પરંતુ શા માટે ઓનલાઈન ગેમિંગ જે ચાલે છે જે પારદર્શક ગેમ ઝોન ચાલે છે તેની ઉપર કામગીરી હતી ક્યાંક લોકોની માગણી છે કે જે ઓનલાઈન ગેમિંગ ચાલે છે જેટલી એપ્લિકેશનો છે તેને બેન્ડ મારવી જોઈએ અથવા કે જે લોકો યુઝ કરે છે તેની ઉપર પોલીસ કાર્યવાહી જોઈએ હિરેન જોન તો ક્યાંક દુરપયોગ ના લીધે યુવાનો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે તો ક્યાંક પરિવાર થી વિખુટા થઈ રહ્યા છે આપણી સાથે જુનાગઢ યુવાનો છે આપણે તેમની સાથે જ વાત કરીશું આ મામલે

સાથે જ કે જે અભ્યાસ હોય છે અભ્યાસમાં પણ તે ધ્યાન નથી આપી શકતા કે એ દ્વારા આપણે જોઈ શકીએ કે સોશિયલ મીડિયાના ગેમિંગ માધ્યમમાં છે કે આપણે જોઈ શકીએ કે એ ગેમિંગના ના લીધે આવનાર પેઢી પણ

જાય છે સંપત્તિ પણ જાય છે અને અંતે તે લોકો લાખો રૂપિયા હારી જાય છે તો તેમને આત્મહત્યા કરવાનો વારો આવે છે આ બાબતે તમારું શું કહેવું નમસ્તે મારું નામ નીતિન જોય જેમ કે તમે વાત કરી કે લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે આ બાબતે પણ આપણે એક જોતા જોવા જઈએ કે જે નાની ઉંમરના બાળકો હોય છે તે હાલમાં ઇન્ડોર ગેમ જેવી રમત મોબાઈલમાં ઘણી એવી રમતો આવે છે જેમ કે એમાં પૈસા પણ ગુમાવે છે અને પણ પોતાનો જીવ પણ ગુમાવી દે છે આપણે તેને ખાસ જણાવીએ કે અભ્યાસ પણ ધ્યાન રાખે અત્યારે હાલની તકે અભ્યાસ પણ ખૂબ જ જરૂરી છે જેમ કે તે છોડવો ના જોઈએ અને આ જે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ થાય તે બદલ આપણે જાગૃતિ ફેલાવીએ ખાસ કરીને મોબાઈલ નો ઉપયોગ તો ક્યાંક જે ગેરઉપયોગ થઈ રહ્યો છે મોબાઈલ ઉપયોગનો અમિતભાઈ

જે ષડયંત્રો ભારતને આપણે નાબૂદ જે યુવાધનને એક ડાયવર્ટ કરવાનો જે ષડયંત્ર ચાલી રહ્યો છે તેમાંથી આપણે યુવાધનને બહાર લઈ આવવાનો પ્રયાસ કરવો પડશે અને તેમાં પેલું પગથિયું આપણી કોઈ પેલી શાળા હોય તો આપણો પરિવાર આપણું ઘર આપણી માતા આપણા માતા પિતા હોય છે તો તેમને આપણા ફરજ સમજી આપણી પોતાની ફરજ સમજીને આપણા બાળકને આપણે શીખવવું પડશે આપણે તમે જોવો છો કે બાળકોને રોવે નાનું બાળક રોવે તો આપણે આજે શારીરિક વિકાસ તો તમે જોઈ રહ્યા છો પહેલાના માણસો અત્યારના માણસો વચ્ચેનો જે ભેદ છે તમે જોવો તો જે બાળકો છે ઘરની બહાર નથી નીકળતા અત્યારે થોડોક તડકો લાગે કે થોડાક રમે તો એને બીમાર થઈ જાય છે તો બાળકોનો શારીરિક વિકાસ પણ નથી થતો તો અવાજ દૂષણખો જે કોઈ ચાલી રહ્યા છે આપણે જે ષડયંત્ર ચાલી રહ્યા છે એનાથી દૂર બાળકોને લઈ પડશે તમે બીજી વસ્તુ જુઓ કે ભાઈ આપણે સમાજની સમાજની અંદર અંદર જોવો તો અલગ અવા દૂષણખોરીઓ જે આવી ગેમો ચલાવે છે કે વિદ્યાર્થીઓ ભણતા નથી પોતે જે સટ્ટાઓ રમે છે અને અલગ અલગ એવી પ્રવૃત્તિઓ કરે છે તેનાથી હારી જાય છે અને આત્મહત્યા જેવા પ્રયાસો કરે છે યુવાનો આપણા દેશમાંથી ઘટતા જાય છે તો આવું ન કરીએ અને યુવાનોને આપણે એવી પ્રેરણા દે કે જે કોઈ પણ એ આવા સોફ્ટવેરો છે ડેવલપમેન્ટના જે કોઈ પણ એ ડિઝાઇનો છે ઇન્સ્ટાગ્રામનો આ જમાનો છે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ છે તો એ રીલ કઈ રીતના એવું બને છે એઆઈ સિસ્ટમ એવી કઈ રીતના બને છે તો એ એઆઈ સિસ્ટમ જે બને છે તો એવી એઆઈ સિસ્ટમ આપણે ભારતનો યુવાન કેમ ન બનાવી શકે તો એ આપણે એ વિચારધારા તરફ આગળ વધીએ અને ભારતનો યુવાન

તો આ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ કેટલું મોટું દૂષણ છે લોકો માટે ખાસ કરીને ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડ્યા બાદ જે છે તમામ લોકો માટે એક એક ઘટના બની ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે કેટલાક લોકો સુરત ખાતે હાલ આપણી સાથે છે આપણે એમનેથી જ વાત કરીને જાણી કે એમનું શું કહેવું છે કારણ કે વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ વ્યક્તિઓ જે છે તેમને આ ઓનલાઈન ગેમિંગ જે છે એ મોહિત કરતું હોય છે આપ પાસે સૌપ્રથમ આવવા માંગીશ આજની જે યુવા પેઢી છે આ યુવા પેઢીઓ બઉ આમ કહી શકાય કે સૌથી ઝડપથી જે અટ્રેક્ટ થતું હોય ને તો એ મોબાઈલથી ઓનલાઈન ગેમિંગ ગ્લેમિંગ બધાથી થતું હોય છે શું માનવું છે આપનું કેટલું મોટું દૂષણ કહી શકાય ये आज के टाइम के युवा जैसे ही वो टेंथ इलेवंथ ट्वेल्थ में आते हैं तो घर वालों से उनको फोन मिल जाता है फिर वो फोन पे जैसे ही नेट चालू करते हैं इंटरनेट चालू करते हैं इंस्टाग्राम खोलते या फेसबुक खोलते तो हम देखते बहुत सारे ऑनलाइन गेमिंग का एडवर्टाइजमेंट आने लगता है और जैसे ही वो एडवर्टाइजमेंट आता है फिर हम क्लिक करते हैं आज के युवा उस पर क्लिक करते हैं जैसे ही जाते हैं फिर वहां पे उनको दिखाया जाता है कि आप एक रुपए लगाओगे तो सौ रुपए में कन्वर्ट हो जाएगा सौ लगाओगे तो पांच सौ में कन्वर्ट हो जाएगा तो फिर आज का युवा क्या है कि उनको जल्दी से का तो फिर वो धीरे धीरे उनके पास जो भी पैसे होते वो उसमें करते हैं और वो उसको हारते जाते, हारते जाते, हारते जाते। फिर एक लेवल पे आने के बाद बार वो अपने घर का पैसा घर के पैसे भी ले जाके उसके अंदर इन्वेस्टमेंट करना उधर डालना स्टार्ट करते हैं और फिर वो भी धीरे धीरे हार जाते हैं फिर बाद में उनको घर से प्रेशर होता है उनके ऊपर घर फिर फाइनेंशियल

हो जाते हैं बाकी समाज में वो अपने आप को अलग से देखने लगते हैं ठीक है तो उससे वो बहुत सारे चीजों के रिलेटेड प्रॉब्लम आते हैं उनकी एजुकेशन खराब हो जाता है ये सब चीजों की वजह से तो मेरा तो ये मानना है कि पहले ये जो आज के इंस्टाग्राम पे जो प्रमोशन होते हैं इसी को बैन कर देना चाहिए या फिर दूसरे सोशल मीडिया पे जो इसका प्रमोशन होता है उसको ही बैन कर देना चाहिए और जो आज कल के ये स्टार्स लोग हैं जो इसका प्रमोशन करते हैं कुछ अपने पर्सनल फ़ायदा के लिए कुछ मनी के लिए दूसरों की लाइफ ख़तरे में डालते हैं तो पहले इन पर ही बैन कर देना चाहिए कि ये ऐसा प्रमोशन ना करें

तो जो बच्चे होते हैं जो स्टूडेंट्स रहते हैं वो ज्यादा इसमें अडिक्ट जो अनएम्प्लॉयमेंट पीपल रहते हैं वो लोग भी एडिक्टेड होते हैं अनएम्प्लॉयमेंट क्या करते हैं वो लोग को मेहनत नहीं करनी रहती वो लोग ऐसे सोचते हैं कि गेम खेल के वो लोग पैसे कमाए बट वो लोग इतने एडिक्शन उसमें हो जाते हैं कि वो लोग घर के सब पैसे वगैरह सब लगाने लगते हैं जिससे उनके पेरेंट्स भी परेशान होते हैं उनके उनके पार्टनर्स भी परेशान होते हैं એટલે ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે પણ એના ફાયદા ગેરફાયદા બંને હોય છે ક્યાંક નાનપણથી ઘરમાં ગેમ રમવાનું પણ શીખાડતા હોય છે એ ની ગેમ હોય છે વન ટુ થ્રી ની હોય છે તો એને આપણે કઈ રીતે જોઈએ ऑनलाइन गेमिंग से जो फिर बच्चे होते हैं उनकी एकेडमिक जो लाइफ है वो भी बहुत खराब हो जाती है लाइक स्कूल लाइफ में या कॉलेज लाइफ में आने के बाद उनका ध्यान ज्यादा क्लास में या होमवर्क या इनमें नहीं रहता है वो एडिक्ट इतने हो जाते हैं सोशल लाइफ से और गेमिंग से कि उनका पूरा ध्यान उधर ही रहता है और वो प्रिफर वही चीज करते हैं और एजुकेशन को थोड़ा साइड या सेकंड प्रायोरिटी देते हैं और इससे उन, वो लोग एक सोशल लाइफ अलग हो जाती है वो किसी से इन्वॉल्व होना नहीं जाते इसकी वजह से उनका डिप्रेशन आ जाता है कोई बच्चे सुसाइड अटेम्प्ट कर लेते हैं कि वो लोग बहुत लोनली फील करते हैं या किसी से बात बात नहीं कर पाते इसलिए वो ऑनलाइन गेमिंग को एक वो जरिया मानते हैं कि वो लोग किसी से मिल पाए या फिर एक प्लेटफॉर्म मानते हैं कि उनको कोई समझ पाए या कुछ एक रियलिटी से एक्सकेप कर पाए आपने कहा कि वो एक प्लेटफॉर्म मानते हैं, लेकिन कई बार ऐसा भी हुआ है कि ऐसे कनेक्शन में हमें सामने भी लोग मिलते हैं जिनसे हम देखे जाए तो कुछ ऐसे गेम्स है जिसमें लोग ऑनलाइन आते हैं एक दूसरे से बात भी करते हैं वहां मैसेजेस भी किए जाते हैं हाँ उससे भी ये भी होता है कि लोगों को फ्रेंडशिप मिलती है नहीं नहीं या फिर ये भी हो सकता है कि आप फ्रॉड के शिकार हो सकते हैं या स्कैम हो सकता है आपके साथ हर बार तो जरूरी नहीं है कि हर बार आपको अच्छे लोग ही मिले या खराब भी मिल सकते हैं तो उससे आपको स्कैम का शिकार भी हो सकते या फ्रॉड हो सकता है आपके साथ तो बी केयरफुल विद डेट द्रू बी केयरफुल तो रहना ही है लेकिन कहाँ कुछ युवाओं में जो है इसे एक मनोरंजन भी माना जाता है और ये मनोरंजन सीखते सीखते आगे जाते हैं वो एक जुगाड़ तरफ भी मतलब जैसे कहते ना कि बेमानी होती है पैसा लगाना होता है एक नशा सा हो जाता है जो आज की यूथ है वो मतलब फास्ट सक्सेस पे बहुत ज्यादा बिलीव करती है स्लो सक्सेस पे बिल्कुल बिलीव नहीं करती तो हमें ये ध्यान रखना चाहिए कि मतलब हम जहाँ तक खुद को प्रिवेंट कर सकते हैं इस चीज़ से उसको हम प्रिवेंट करें क्योंकि ये सारे जो प्लेटफॉर्म है उससे बहुत लोगों को मेंटल इलनेस हो जाती है बहुत ज्यादा उसी जोन में वो फो ट्वेंटी फोर इंटू सेवन रहने लगते हैं जो कि अच्छा नहीं है और जैसे हमारा फैमिली बैकग्राउंड है तो कुछ लोग क्या सोचते हैं कि मतलब वो यूट्यूब्स वगैरह पे हर जगह हर प्लेटफॉर्म पे देख रहे होते हैं कि वहां पे हम पैसे अर्न कर रहे हैं और बहुत फास्टली अर्न कर रहे हैं तो फिर वो क्या करते हैं कि मतलब अपनी फैमिली बैकग्राउंड को देख के वो सोचते हैं कि हम भी इस तरीके से पैसे अर्न करें तो उसमें भी वो क्या करते हैं घर की इनकम उनके सो, उनके सोर्सेज होते हैं वो वो लेके वहां पे स्पेंड करते हैं और अगर उनके साथ स्कैम वगैरह हो गया तो वो बहुत ही अलग वे में एक अलग डायरेक्शन में चला जाता है जिससे फिर या तो वो क्रिमिनल बन जाता है या तो फिर वो खुद को हार्म कर देता है या फिर वो अपनी फैमिली को हार्म करता है

ચોક્કસથી એટલે જે રીતનું આજે જે સુરતનું આ યુવા જણાવી રહ્યું છે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક સૌથી મોટું જે દૂષણ જે છે ને આ ઓનલાઈન ગેમિંગ કહો ગ્લેમ્બિંગ કહો તમામ વસ્તુઓ જે છે આ ડિજિટલ જે પ્લેટફોર્મ છે ને એના સ્વરૂપમાં લોકોને અટ્રેક્ટ કરતું હોય છે એક કનેક્શન જે છે અન્ય વ્યક્તિથી જોડતું હોય છે જેમાં કેટલી વાર છેતરાવાની પણ ઘટનાઓ સામે આવે છે તો કેટલીક વાર જે યુવા છે એના મગજ પર ચડી જતા જે ગેમનું આકર્ષણ હોય છે એને લઈને ક્યાંક

રાજ્યની અંદર ઓનલાઈન સટ્ટાઓ એટલે કે જુગાર જે છે તે યુવાનોને બરબાદ કરી રહ્યો છે જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણેનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવાન જે છે એને ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં લાખ રૂપિયાનું દેવું કરી દીધું આપણી સાથે અત્યારે હાલ જનતા છે જનતાની જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારે છે આ વસ્તુને લઈને કે ખરેખર શું લાગે છે કે ઓનલાઈન ગેમિંગ જે છે એ યુવાનો માટે થઈને કેટલું દૂષણ બની ગયું છે સમાજ માટે થઈને કેટલું દૂષણ બની ગયું છે જુગારીઓની જો વાત

રાજુ ભાઈ શું લાગે છે જે પ્રમાણે અત્યારે હાલ આજે ઓનલાઈન ગેમિંગ થઈ રહી છે ઘણી બધી કંપનીઓ જે છે યુવાનોને ગેમ રમવા માટે થઈને આવકારે છે અને યુવાનો ગેમ રમે છે પરંતુ આ ગેમમાં ને ગેમમાં ઘણો દેવું થઈ જાય છે આ એક્ચ્યુઅલી બહુ મોટું દૂષણ છે મેઈન પર્પસ ભણવાનો હોય એની જગ્યાએ એની જગ્યાએ આ ખરાબ લાઈને ચડી ગયા છે છોકરાઓ એ બહુ ખોટું છે અને આ તાત્કાલિક બંધ થવું જોઈએ

સેકન્ડ થિંગ છોકરાઓ બી પોતે અત્યારે એજ્યુકેશન ધારો કે જે બી કરતા હોય એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે એને ટાઈમ આવે ત્યારે જેમને શેર બજાર કે એવા બધા ઘણા બીજા વસ્તુઓ છે એમાં એ રમે અને કરે પણ એમાં બી યસપર માય નોલેજ આઈ હોઝ સીન ઇન બેંક ઓફ બરોડા ગાંધી રોડ વખતે જે જે શેર બજારિયાઓ હતા ત્યારે એવું કહેવામાં આવતું કે શેરબજારમાંથી એક બી માણસ એક પૈસો લઈ જઈ શકતો નથી આજની કદાચ વસ્તુ જુદું હોય છે પણ એ જમાનામાં મેં જોયેલા છે કે લાખોપતિ માણસો બેન રડતા રડતા ઘેર ગયા છે અને આખું ઘર વેચીને અને ભાડામાં રહેતા જોયા છે અંકલ આપનું નામ મહેન્દ્રભાઈ પટેલ અંકલ ઘણીવાર એવું થતું હોય છે કે હારેલો જુગારી હોય છે એ વધારે રમતો હોય છે અને પછી હારી જાય છે અને આત્મહત્યા પણ કરતો હોય છે હા તદ્દન સાચી વાત છે આ જુગાર વસ્તુ જેવી છે કે એક વખત તમે હારો એટલે પછી એમ થાય કે હવે તો રિકવર થઈ જશે એમ જાણીને ફરી વધારે રમ્યા કરે પણ આ બધું ન્યુસન્સ જ છે અને એમાં થોડો વાલીઓએ પણ રસ લેવો જોઈએ છોકરાઓનું વર્તુળ મિત્ર વર્તુળ કેવું છે એ ધ્યાન રાખે મિત્ર પાસેથી જાણવા મળે અને બધા મિત્ર બી એને એવોઇડ કરતા થઈ જાય ત્યારે તમારે સમજવું જોઈએ અને સરકાર તો બહુ કંઈક કરી શકે નહીં આ બધી બાબતમાં પરંતુ વાલીઓએ વધારે ધ્યાન રાખવું જોઈએ આજે ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં ઘણાય ઘર બરબાદ થયા જો વાત કરવામાં આવે તો લાખો રૂપિયાનું થઈ જતું હોય છે હા ખરી વાત છે તો આ બધી લાઈન જેવી છે કે તમે એક વખત એમાં એ કરો શરૂ તો પછી તો બહુ અઘરું છે અને બંધ કરવું એવી બહુ સહેલું નથી હોતું એટલે તો બધા મિત્ર વર્તુળ પર જ વધારે પડતું ડિપેન્ડ છે આ એટલે એનું સર્જકાલ કેવું છે એ વાલીઓ ધ્યાન રાખે તો થોડો ફેર પડે આ જુગાર કેમ રમતા હશે યુવાનો પૈસાની લાલચમાં કે પછી આ એક જાતની લત જ છે આ એક જાતની લત જ છે પૈસા તો તો બહુ ઓછી છે પણ એક જાતની લત છે અંકલ ફરીથી તમારી જોડે આવીશ જે પ્રમાણે અત્યારે હાલ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં લોકો આત્મહત્યા પણ કરી રહ્યા છે કેમ શું લાગે છે આ દૂષણ ક્યાંક ને ક્યાંક યુવાનોને હજુ વધારે કહેવાય છે કે ફેલાઈ રહ્યું છે યુવાનોને વધારે બરબાદ કરી રહ્યું છે હા એમાં શરૂઆત કરે રમવાની અને એમાં શરૂઆતમાં જીતે છે એટલે એના લોભમાં વધારે જીતવાના લોભમાં રમે રાખે છે અને પછી ધીરે ધીરે હારવાનું ચાલુ થાય અને પછી એ ચોરીના રવાડે ચડી જાય ક્યાંયથી ક્યાંથી પૈસા લઈ આવે અને પછી એટલું બધું દેવું થઈ જાય પછી એની પાસે કોઈ રસ્તો ના રહે સંબંધો ના રહે ઘરવાળા બધા પડતા મૂકી દે અને અલ્ટિમેટલી એને તમે કહ્યું એ પ્રમાણે એને આત્મહત્યા કરવાનો વારો આવે

થોડી જાગૃતિ લાવવી પડે અને સરકારે પણ ઓનલાઈન ગેમિંગ બંધ કરવું પડે કારણ કે સરકાર પોતે જાણે છે કે અને એ બધાને ખબર છે કે આ થવાથી આ બધા જુવાનોમાં આ પહેલાં તો જુવાનીઓમાં શું થાય છે કે સંગત ફેર થઈ જાય છે અને ધીરે ધીરે એવાના સંપર્કમાં આવે છે સંપર્કમાં આવવાથી કેટલીક વાર એને જીતાડે છે આ પછી પાછા એને પછી મોટા ઓલામાં હરાવે છે આવું બધું ચાલતું હોય છે એટલે કે આ વસ્તુ બહુ જ ખરાબ છે અંકલ તમારી જોડે આવીશ શું કેવું જે પ્રમાણે આ ઓનલાઈન ગેમિંગ છે એ ક્યાંક ને ક્યાંક આજના યુવાનો માટે થઈને દૂષણ બની ગયું છે સમાજ માટે પણ દૂષણ બની ગયું છે અને યુવાનો જે છે આનો ભોગ બની રહ્યા છે સો ટકા સાચી વાત છે મેડમ યુવાધન એ આ દેશમાં સાહીઠ ટકા યુવાનો છે એવું નરેન્દ્ર મોદી સાહેબે પણ આવું સ્વીકાર્યું છે જુગાર એ મફતમાં કઈ રીતે ઇઝી અવેલેબલ મની છે એ મહેનત હોય મહેનતનો પૈસો હોય યુવાધનને અત્યારે રવાડે ચડાવવાનો આ એક મોટો સ્કેમ છે અને આના માટે ટ્રાય કંપનીઓ છે જે ગવર્મેન્ટે જે લાઇસન્સ ઇસ્યુ કર્યા છે કંપનીઓએ પણ ત્યાં રૂલ્સ બનાવવા જોઈએ અને એમને ગેમ ક્યાં કેટલા કઈ રીતે રમવી એના રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જોઈએ યુવાધનને આ રવાડે ચડાવવાનું એકદમ યુવાધનને બરબાદ કરવાનું એક મોટું ષડયંત્ર છે એવું ઘણા લોકો ઘણા યુવાનો આમાં ધનિક પણ થયા છે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ અને દરરોજ રમવાની એમની ટેવ એના કારણે થઈને ઘણા એવા યુવાનો પણ છે જે લોકોએ જુગાર રમીને મોટા મોટા બંગલા બનાવ્યા છે ગાડીઓ વસાવી છે બેન હર્ષદ મહેતાનો દાખલો આપો યુવાન હતો બરાબર એ જુગાર જ હતો શેર બજારમાં જુગાર જ રમ્યો તો અત્યારે એ જાહેરમાં રમ્યો હતો અત્યારે ખાનગીમાં રમાય છે એટલે ખરેખર તો જુગાર એ એક દૂષણ છે અને રોકવું જોઈએ સરકારે પણ સ્ટ્રોંગ પાર્લામેન્ટમાં રૂલ્સ લાવવો જોઈએ મા બાપે પણ એના માટે સ્ટ્રીક બનવું જોઈએ યુવાનોને સમજાવવા જોઈએ અને બીજા ઘણા રસ્તા છે કમાવા માટે પણ આ ઈઝી જે અર્નિંગ મની છે જુગાલના બા એ બહુ જ ખરાબ છે બંધ કરવું જોઈએ આ હતી જનતા અને તેઓએ પણ જણાવ્યું કે જે પ્રમાણે અત્યારે હાલ જે ઓનલાઈન ગેમિંગ છે એ બહુ મોટું દૂષણ બની ચૂક્યું છે અને હજારો યુવાનો જે છે તે આમાં સપડાઈ રહ્યા છે અને એના કારણે થઈને તેઓ દેવું કરી રહ્યા છે અને તેમના ઘર બરબાદ થઈ રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો વધુમાં એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં યુવાનોને આત્મહત્યા કરવાનો વારો આવી રહ્યો છે એટલા માટે થઈને જનતા એવું કહી રહી છે કે આ બધી જે કંપનીઓ જે છે ઓનલાઈન જે ગેમ રમાડે છે એવી કંપનીઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ જોઈએ ને સરકારે પણ આના લીધે થઈને કોઈ આના માટે થઈને કોઈ ચોક્કસ પગલા જે છે તે લેવા જોઈએ કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ તો આજે મારો અવાજમાં બસ આટલું જ કાલે મળીશું નવા એક વિષય સાથે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર